विद्यार्थी मित्रों अपने पाठ दस मानव कल्याण सूक्ष्म जीवो ना छेल्ला भाग विषय की बात करें। आ अगाउ अपने जैविक नियंत्रको एटले शू जैविक नियंत्रको ना फाड़ा विषय की बात भण्या था। अपने आम तो केटलीक बाबतो जाणता होईए छे, खेतीवाड़ी क्षेत्र पेस्टिसाइड्स रेडिसाइड्स फंजीसाइड्स आ जुदी जुदी रासायणिक दवाओनो उपयोग करता होईए छे। आ रासायणिक दवाओ ए જમીનનું અને હવાનું પ્રદૂષણ પ્રેરે છે, જેથી આ રાસાયણિક દવાઓ કે પેસ્ટિસાઇડનો છંટકાવ એ ઇચ્છનીય નથી, પરંતુ તેને સ્થાને આપણે જો જૈવિક ખાતરનો ઉપયોગ કરીએ તો આ જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરીએ તો આપણે આ પ્રદૂષણથી બચી શકીએ છીએ। આપણે ભણી ગયેલા છીએ અને આમ તો જાણીએ છીએ કે ઉપદ્રવ કારકો અને કીટકો છે, ફૂગ છે, બેક્ટેરિયા છે, તેની અસરોથી પાક ઉત્પાદન ઘટે અને તેના નિયંત્રણ માટે બજારમાં અનેક પ્રકારની રાસાયણિક સંશ્લેષિત ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે જંતુનાશક, પેસ્ટિસાઇડ્સ, ફંજીસાઇડ્સ એટલે કે ફૂગનાશક ઉપલબ્ધ છે। વધારામાં નિંદામણને દૂર કરવા વેડિસાઇડ્સ એટલે કે નિંદામણનાશકનો ઉપયોગ થાય। દાખલા તરીકે આપણે ભણી ગયેલા 2,4-D 2,4-Dichlorophenoxy એસેટિક એસિડ, પરંતુ તેનાથી જમીન, પાણી અને હવાનું તેમજ ખોરાકનું પ્રદૂષણ થાય છે। તેના વિકલ્પે હવે સૂક્ષ્મ જીવો દ્વારા તૈયાર કરેલ નિયંત્રક દવાઓ ઉત્પાદિત કરવામાં આવે છે। આ પ્રકારની દવાઓ વાપરવાથી નિસન તંત્રોની સંતુલા જળવાઈ રહે છે। આપણે જુદા જુદા બેક્ટેરિયા બેસિલસ થુરેજિનેસિસની વાત ભણી ગયા, એ જ રીતે બકુલો વાયરસ વિશેની વાત કરી ગયા, ટ્રાયકોડર્મા ફૂગ વિશેની વાત કરી ગયા, એ જ રીતે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ કંટ્રોલ પ્રોગ્રામ વિશેની વાત છેલ્લે કરી હતી। પરંતુ એક વાત જોઈ લઈએ આપણે કે વાયરસ, ફૂગ અને બેક્ટેરિયા દ્વારા તૈયાર કરેલ બાયોનેમિસાઇડ્સ, કયો બાયોનેમિસાઇડ્સ ઉપયોગી પુરવાર થઈ છે? દાખલા તરીકે સ્યુડોમોનાસ દ્વારા તૈયાર કરેલ દવા ક્વોન્ટમ 4000 નો ઉપયોગ ધાન્ય પાક અને શાકભાજીમાં રોગમાં અસરકારક છે। ફૂગીય નિંદામણનો ફૂગ દ્વારા ઉત્પાદિત કરાય છે। આ રીતે આપણે અગાઉ આ બધા જૈવિક નિયંત્રકો વિશેની વાત ભણી ગયા, હવે આપણે જે ભણીએ છીએ જૈવિક ખાતર, ટૂંકનો લખો જૈવિક ખાતર, અથવા તો સમજાવો કે જૈવિક ખાતરનો ઉપયોગ વધુ ઈચ્છનીય છે, અથવા એમ પણ કહેવાય કે સેન્દ્રિય ખાતર કરો, સેન્દ્રિય કે રાસાયણિક ખાતર કરો, જૈવિક ખાતરનો ઉપયોગ એ વધુ ઈચ્છનીય છે, કારણ આપો। તો આપણે જોઈએ હવે કે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવતા સજીવોનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થાય। ટૂંકમાં જમીનને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ બનાવતા દ્રવ્યોને આપણે જૈવિક ખાતર તરીકે ઓળખીએ છીએ। જૈવિક ખાતરનો મુખ્ય સ્ત્રોત એ શું છે? કે બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયા છે। હવે આપણે પહેલા જોઈએ છીએ સિમ્બીકુળની વનસ્પતિ। સિમ્બીકુળની વનસ્પતિના મૂળ તંત્ર ઉપર સામો મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ પ્રજાતિના બેક્ટેરિયા સહજીવન ચાલે છે।
क्या राइजोबियम प्रजाति ना बैक्टीरिया सहजीवन गुजारे छे। आ बैक्टीरिया वातावरण माथी नाइट्रेट नाइट्राइट अने एमोनिया स्वरूपे जमीन माथी स्थापन करे छे अने ते वनस्पति माटे शुं बने छे पोषक द्रव्य। आम नाइट्रेट नाइट्राइट एमोनिया जेवा क्षारो जे छे वनस्पति माटे शुं बने छे पोषक द्रव्य। आम आ राइजोबियम प्रजाति ना बैक्टीरिया के जे सिम्बियोटिक वनस्पतियोमां मूल गंडिकामां वसे छे ते आ क्षारोनुं स्थापन करी जमीननी फलद्रुपतामां वधारो करे छे अने ए वनस्पति माटे पोषक द्रव्य बने छे। हवे बीजा नंबरनी वात करीए एजोस्पाइरियम अने एजिटोबैक्टर बैक्टेरिया। पेला सहजीवी हता आ केवा छे भूमिमां मुक्त जीवी तरीके वसवाट करे छे अने पर्यावरणे नाइट्रोजननुं स्थापन करी भूमिने नाइट्रोजन थी शुभ बनावे छे समृद्ध बनावे छे। आपणे जाणीए छीए के जेटलो नाइट्रोजन जमीनमां वधारे होय तेटली जमीननी फलद्रुपता वधे छे। आपणे छाणियुं खातर नाखीए छीए आ छाणिया खातरनी अंदर पण आपणने खबर छे के नाइट्रोजन वधारे होय जेथी शुं थाय छे वनस्पतिने पोषक द्रव्यो प्राप्त थाय। आ आपणे आ एजोस्पाइरियम अने एजिटोबैक्टर કેવા છે મુક્ત જીવી આ સહજીવી હતા। હવે જોઈએ ફૂગ વિશેની વાત। ગ્લોમસ નામની ફૂગ આ પ્રજાતિની ફૂગના ઘણા સભ્યો ના વનસ્પતિ છોડના મૂળ તંત્ર સાથેના વનસ્પતિ છોડના મૂળ તંત્ર સાથેના સહજીવનથી શું રચાય છે માઇક્રો જાય રાજા માઇક્રો રાજા તો કવક મૂળ રચાય એટલે કે ટૂંકમાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ અને ફૂગ વચ્ચે રચાતા સહજીવનને આપણે શું કહીએ છીએ માઇક્રો રાઇઝા તરીકે ઓળખીએ છીએ। જે ભૂમિમાં રહેલા ફોસ્ફરસ તત્વોનું શું કરે છે શોષણ કરે વનસ્પતિને પહોંચાડે જમીનમાંથી સાનું ફોસ્ફરસનું શોષણ કરે છે અને ફોસ્ફરસ એ જમીનને પૂરો પાડે। આ સંકલનથી વનસ્પતિમાં તેના મૂળ પર થતી જીવાત સામેની પ્રતિકારક શક્તિ વધે છે એટલે કે એ જમીનમાંથી જે જીવાત છે મૂળ અસર કરે એની સામે પ્રતિકારક શક્તિ મળે તેમજ વનસ્પતિની ક્ષાર અને શુષ્કતા સામે સામે ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા પણ વધે છે। વનસ્પતિનો સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ ક્રિયા સર્વાંગી શું ક્રિયા છે વૃદ્ધિ અને વિકાસની ક્રિયા ક્રિયા છે। હવે જે નિલહરિત એના વિના નષ્ટક અને અશીલ આ કેવી છે નીલહરિતની તથા સાયનોબેક્ટેરિયા આ સ્વયંપોષી કેવા સ્વયંપોષી સૂક્ષ્મ જીવો જલીય અને સ્થલીય પર્યાવરણમાં જૈવિક ખાતર તરીકે મદદરૂપ થાય છે। ડાંગરના ખેતરમાં કયા સાયનોબેક્ટેરિયા એ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે આ રીતે બ્લુ ગ્રીન આલ્ગી જેને આપણે નીલહરિત ભૂમિમાં કાર્બનિક દ્રવ્યનો વધારો કરી ભૂમિની ફળદ્રુપતા વધારે શુક્ર ભૂમિની ફળદ્રુપતા આવા વિવિધ જૈવિક ખાતરો બજારમાં ઉપલબ્ધ છે અને આ રાસાયણિક ખાતરોના પ્રદૂષણથી બચવા શું કરવું જોઈએ જૈવિક ખાતરનો વધારેમાં વધારે ઉપયોગ કરવો એ હિતાવહ છે। સાનો જૈવિક ખાતરનો ઉપયોગ વધારે વધારે કરવો હિતાવહ છે। આ રીતે આપણે જોઈએ કે વિવિધ ક્ષેત્રોમાં સૂક્ષ્મ જીવોનો માનવ કલ્યાણનો ઉપયોગ કરવામાં આવે છે તેઓ પણ ખૂબ જ જૈવ વિવિધતા છે વિવિધ જાતિઓ વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે આ બાબતે જાણકારી હોવી ખૂબ જરૂરી છે તેમજ પ્રદૂષણ દ્વારા આવા સજીવોનો નાશ ના કરીએ। અહીંયા આપણે જોઈએ કે જમીનની અંદર પ્રદૂષણ ભૂમિનું પ્રદૂષણ થતું જાય અને આ ભૂમિનું પ્રદૂષણ થવાને કારણે ભૂમિ અવસ્થા આવા સૂક્ષ્મ જીવોનો નાશ થતો જાય જો આ સૂક્ષ્મ જીવો નાશ પામે તો જૈવ ભૂરાસાયણિક ચક્ર અટકી જાય અને જૈવ ભૂરાસાયણિક ચક્ર અટકી જાય તો જે જુદા જુદા દ્રવ્યોની આપ લે થાય છે અથવા જટિલ કાર્બનિકનું સરળ કાર્બનિકનું રૂપાંતર તે થઈ શકે નહીં અને આને કારણે વનસ્પતિઓ જે છે વનસ્પતિઓ એ નાશ પામે વનસ્પતિઓ નાશ પામે તેની ઉપર જીવતા તમામે તમામ જે સજીવો છે સજીવોનું પણ મૃત્યુ થવાની શક્યતા રહે છે। આ રીતે આપણે જોઈએ છીએ કે જૈવિક ખાતર જે છે એ જૈવિક ખાતરના ઉપયોગથી આપણે પ્રદૂષણથી હવાના પ્રદૂષણથી જમીનના પ્રદૂષણથી બચી શકીએ છીએ
અને આ જૈવિક ખાતર જે છે એ જમીનની ફળદ્રુપતાને વધારે છે। આ કારણસર જ આપણે છાણિયા ખાતરને વધારે વધારે ઉપયોગમાં લઈએ છીએ। આજે ઓર્ગેનિક ખેતી જે કરવામાં આવે એ ખેતીની અંદર પણ તમને ખબર છે કે વધારે વધારે આ છાણિયા ખાતર કે જૈવિક ખાતરનો ઉપયોગ થાય છે અને એને કારણે આપણે જુદા જુદા રોગોથી પણ બચી શકીએ છીએ। અસ્તુ।